કેરળના શબરીમાલા મંદિરમાં બે સ્ત્રીઓએ વહેલી સવારે દર્શન કર્યા તો બીજી તરફ બે દિવસ મંદિર શુદ્ધિકરણ માટે રહેશે બંધ. જમ્મુ કાશ્મીરના બનિહાલમાં ભારે હિમવર્ષા, જવાહર ટનલ પાસેનો નેશનલ હાઈવે બંધ. હિમાચલના અનેક શહેરોમાં 4 અને 5 જાન્યુઆરીએ વરસાદ પડવાની શક્યતા, વધી શકે છે ઠંડીનો પારો. ખેડૂતોના હિતમાં મહેસૂલ વિભાગનો મહત્વનો પરિપત્ર, જમીન રીસર્વેની ક્ષતિ દૂર કરવા વાંધા, અરજી રજૂ કરવા 1 વર્ષની વધારાઈ સમય મર્યાદા. ખેડૂતોને મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનું કૌભાંડ, વાયરલ વીડિયોમાં કરાયો દાવો, વીડિયો ગોંડલનો હોવાની ચર્ચા. ઉનાના કાંધી ગામે વાડીના ખુલ્લા કુવામાં પડી સિંહણ, વન વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. નમસ્કાર, બિગ ન્યૂઝ સાથે હું છું ઝીલન. એક તરફ સરકાર ગુજરાતમાં શિક્ષણ સુધર્યું હોવાની વાતો કરી રહી છે, બીજી તરફ રાજ્યની ઘણી એવી શાળાઓ જે છે આજે પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે આ અંગે ઝી 24 કલાકે કરેલા રિયાલિટી ચેકમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. શું છે રાજ્યની શાળાઓની સ્થિતિ, જોઈએ અમારી ખાસ રજૂઆત જોખમી ભણતરમાં. સરકારી શાળાઓમાં સારું શિક્ષણ અપાતું હોવાના દાવા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ કાયમ કરતા રહે છે, પરંતુ વાસ્તવિકતામાં દીવા તળે અંધકાર જેવી પરિસ્થિતિ છે. મોડલ ગુજરાતની પ્રાથમિક શાળાઓની વાસ્તવિકતા ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં બહાર આવી. ભૂતિયા ગામની જર્જરિત શાળા, કેવી રીતે ભણશે ગુજરાત? ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. રિયાલિટી ચેકમાં સત્ય આવ્યું સામે. મોડેલ સ્કૂલની વાતો વચ્ચે રાજ્યમાં અનેક વિસ્તારોની સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ જોવા મળતી નથી. ઝી 24 કલાકની ટીમે ખેડ બ્રહ્મામાં આવેલ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાં રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં શાળા જર્જરિત હાલતમાં હતી. શાળાની છત પર તિરાડો પડી ગઈ છે તો દિવાલના પોપરા પણ ઉખડી ગયા છે, ત્યારે બાળકો ભયના ઓથાર વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. જી 24 કલાકના શિક્ષણના રિયાલિટી ચેકમાં આજે જી 24 કલાક ખેડ બ્રહ્માના ભૂતિયા પ્રાથમિક શાળામાં પહોંચ્યું છે. અહીંયા આવી જ્યારે અમે રિયાલિટી ચેક કરી ત્યારે ખબર પડી કે 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, પણ તેમના માટે બેસવા માટે ફક્ત 5 ઓરડા છે. 2 ઓરડા છે પણ તે જર્જરિત થઈ જવાની હાલતમાં તેને નોન યુઝ કરવામાં આવ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે બાળકો જે છે, ત્રણ ક્લાસના જે બાળકો છે આપ જોઈ રહ્યા છો, એ પ્રમાણે બહાર બેસી અને ભણી રહ્યા છે. સરકાર એક બાજુ જો વાત કરે છે કે સારું શિક્ષણ અને પાયાનું શિક્ષણ જો આપવાનું છે, તો આ રીતે જો ભણશે ગુજરાત, રમશે ગુજરાતને ઘણા બધા સ્લોગનો જે સરકાર છે તે આપતી હોય છે, પણ અહીંયા જ્યારે અમે જી 24 કલાક જ્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું ત્યારે અહીંયા જાણવા મળ્યું કે અહીંયા જે પરિસ્થિતિ છે, આ જે ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ હાલ શિક્ષણ માટે એક પ્રકારે નબળી ગણી શકાય. પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના 238 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં માત્ર 5 ઓરડા છે, જેના કારણે ધોરણ 3ના વિદ્યાર્થીઓને ઓસરીમાં બેસાડીને ભણાવવામાં આવે છે. શાળાના 2 વર્ગ જર્જરિત છે, જેની રજૂઆત તો કરાઈ છે,
પરંતુ ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં રજૂઆતની ફાઇલ 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. હા, રૂમ નથી, એના માટે અમે અમારી કક્ષાએ દરખાસ્ત કરેલી છે. તાલુકા પંચાયત ખેડબ્રહ્મા. 2 વર્ષ થઈ ગયા. હા, એટલે ત્યાંથી અમને સર્ટી મળી ગયેલું છે અને ફાઇલ પછી એ લોકો હિંમતનગર મોકલવાનું કીધેલું છે. શહેરી વિસ્તારોમાં કામ કરી વાહવાહી મેળવતું શિક્ષણ વિભાગ ગ્રામ્ય વિસ્તારની શાળાઓને હાંસિયામાં ધકેલી દેતી હોય છે, ત્યારે ના છૂટકે પણ મા બાપ પોતાના સંતાનોને તેમના ભવિષ્ય માટે અભ્યાસ માટે જર્જરિત શાળામાં મોકલે છે, પરંતુ નિષ્ઠુર તંત્ર આ પરિસ્થિતિની અદેખાઈ કરે છે. દેવ ગોસ્વામી, ઝી મીડિયા, સાબરકાંઠા. લાગી રહ્યું છે કે સરકાર જેટલો ખર્ચ શાળાઓમાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવ પાછળ કરે છે, તેટલો જ ખર્ચ શાળાના મકાનોની જાળવણી માટે નથી થઈ રહ્યો. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ઘણી એવી સરકારી શાળાઓ છે જેના મકાનો જર્જરિત થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ ભય સાથે અહીં ભણી રહ્યા છે. ઠેર ઠેર દિવાલોમાં તિરાડો તો કેટલીક છત પરથી ઉખડી ગયેલા પોપડા. આ દ્રશ્યો છે નાગરવાડા વિસ્તારમાં આવેલી સંત જલારામ પ્રાથમિક શાળાના. જલારામ પ્રાથમિક શાળાના કેટલાક વર્ગખંડ તથા દિવાલો આજકાલની નહીં પરંતુ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. શાળાના આચાર્યએ આ અંગે રજૂઆત કર્યાનું 1 વર્ષ થવા છતાં હજુ પણ શાળાની મરમ્મત નથી કરવામાં આવી અને ધોરણ 1 થી ધોરણ 7ના 125 જેટલા વિદ્યાર્થીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. એવા લગભગ 3-4 વર્ગ એવા છે જર્જરિત હાલતમાં છે કે જે બારી ઉપરનો ભાગ પડેલો છે, ત્યાર પછી બહારની લોબીનો ભાગ, ત્યાર પછી બહારની સાઈડે જે પેરાફિટ છે, પેરાફિટ પણ એ રીતને છે, નીચે પાયાનું પણ એ રીતે છે, એને પણ પ્લાસ્ટરની જરૂર છે. આ ઉપરાંત પાણી માટે સંગ્રહ માટે ટાંકી જે હતી એ રિપેરિંગ થઈ પણ પાણી રહેતું જ નથી એમાં, પણ ફરીથી ટાંકી બનાવવા માટેની પણ હું રજૂઆત કરી. શાળાના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જાણ કરતા શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ શાળાની મુલાકાત લીધી હતી અને મહાનગરપાલિકાના અધિકારીઓને શાળાના મકાનોની મરમ્મત કરવા માટે જાણ કરી હતી. આપણે કોર્પોરેશનને સ્ટ્રિક્ટલી રજૂઆત આજે પણ મેં કમિશનરશ્રીને કીધું છે નાગરવાડાની શાળા માટેનું કે ભાઈ વોર્ડ ઓફિસની અંદર એમના ઝોનની અંદર જે પણ ફળવાયું હોય એ બજેટ મેજર રિપેરિંગની અંદર પહેલાં વિદ્યાર્થીઓના જીવના જોખમે કોઈ ચેડા મને જોઈએ નહીં આની અંદર. કાર્યપાલ ઇજનેરની બદલી થઈ અને નવા આવ્યા એટલે આખી ફાઇલ નવી એમની સામે આવી, એના હિસાબે કદાચ થોડોક વિલંબ થયો હોય. આચાર્યો પાસે એમની શાળાઓની યાદી માંગી છે, જ્યાં જ્યાં રિપેરિંગની જરૂરિયાત હોય એક દરખાસ્ત પોતાના વોર્ડ ઓફિસની અંદર નાયબ કાર્યપાલ ઇજનેરને કરવાની કીધી છે, એક નકલ અમને આપવાની કીધી છે. તમામ નકલો સાથે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ રજૂઆત કરવાના છીએ કે બિલ્ડિંગનું રિનોવેશન થાય. શાળાના વર્ગખંડના ઓરડા, બારીઓ તથા છતની જે હાલત છે તેને જોતા આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓને ડર સતાવી રહ્યો છે કે ચાલુ અભ્યાસે તો કોઈ દુર્ઘટના નહીં ઘટે ને અને તેમને કોઈ ઈજા તો નહીં થાય ને, ત્યારે તંત્રના અધિકારીઓ જલ્દી આ શાળાની મરામત કરાવે તે જરૂરી છે. તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. તો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં શાળાઓ જર્જરિત હોવાની હકીકત સામે આવી ત્યારે વિદ્યાર્થીઓના માથે માત્ર આજ એક જોખમ નથી, બીજું પણ એક જોખમ છે જે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવા માટે દરરોજ તેનો સામનો કરે છે. શું છે તે જોખમ, જોઈએ અમારી આ રજૂઆત જોખમી સવારીમાં. એક તરફ જે સરકારી શાળાઓ છે તેની હાલત જર્જરિત છે, તેવામાં વધુમાં જિલ્લાના નાના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે દરરોજ શાળાએ પહોંચવા માટે વિદ્યાર્થીઓએ ઊંચું ભાડું ચૂકવી અને લેવો પડે છે ખાનગી વાહનોનો સહારો. ખાનગી વાહનોમાં લટકતા વિદ્યાર્થીઓ, શાળાએ પહોંચવા કરે છે જોખમી મુસાફરી. નાના ગામડાઓમાં નથી પહોંચતી બસ.
જોખમી સવારી ઝી 24 કલાકના કેમેરામાં કેદ. ખેડબ્રહ્મા તાલુકાના અનેક નાના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓએ દરરોજ 15-20 કિલોમીટર દૂર શાળાએ અભ્યાસ માટે જવું પડતું હોય છે. શાળાએ જવાના કે આવવાના સમયે એસટી બસ ન આવતી હોવાના કારણે ના છૂટકે વિદ્યાર્થીઓએ વધુ ભાડું ચૂકવીને ખાનગી વાહનોમાં બેસવું પડે છે. ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરવામાં આવતા મોટી દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય છે. સાબરકાંઠા જિલ્લામાં ટ્રાઇબલ વિસ્તાર જે ખેડબ્રહ્મા વિસ્તાર આવેલો છે ત્યાં ગામડાઓમાંથી આજુબાજુના ગામોમાંથી અભ્યાસ કરવા માટે જે બાળકો છે તે બાળકો આ એક હાઈસ્કૂલ છે સંત નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય છે ત્યાં આગળ આવતા હોય છે પણ તેમને ત્યાંથી આવવા માટે જે વાહનની સુવિધા હોય છે જે એસટીની સુવિધા ના હોવાના કારણે આ જે બાળકો આપ જોઈ રહ્યા છો તે બાળકો પ્રાઇવેટ સાધનમાં આવે છે જીપમાં આવે છે અને જીપમાં જે ગામડાથી સાધન આવતા હોય છે તે સાધનમાં જીપમાં જગ્યા ના હોવાથી ઉપર નીચે પણ બેસીને આવે છે અને જરૂરિયાત કરતાં વધારે બાળકો બેસાડીને જીપ ચાલકે લાવવા પડતા હોય છે. સરકારી બસ ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને રાહત દરના પાસનો લાભ મળી શકતો નથી. એસટી કનેક્ટિવિટી ન હોવાથી વિદ્યાર્થીઓના માતા પિતા પર પણ આર્થિક ભારણ વધે છે. ઈડર અંબાજી હાઈવે પર નવી મેત્રાલ શાળા આવેલી છે પરંતુ બસો ઊભી રહેતી નથી. ડેપો મેનેજર પણ શાળા સંચાલકોની લેખિત માંગણીની રાહ જોઈ રહ્યા છે. બાળકો હાલ તો એસટી બસમાં આવે છે, અમુક પ્રાઇવેટ સાધનમાં આવતા હોય છે, પણ બાળકોનો પ્રોબ્લેમ આ મેન આ તકલીફ આ જ છે. તો આ સોલ્વ કરવામાં આવે તો સારું. હા, ભાડું 10-15 રૂપિયા 20 રૂપિયા દૂરના બાળકો 20-25 રૂપિયા ખર્ચીને આવતા હોય છે તો એમને આ સુવિધા મળે, સરકાર થોડુંક વિચારે તો સારું. ડીપીઓ સાહેબને એક્સપ્રેસ માટે મંજૂરી લેવી પડે, થઈ શકે તો ખરું જ. મોટી સ્કૂલ હોય અને જો તેના સ્કૂલના ટ્રસ્ટીઓ તરફથી જો કોઈ લખાણ આવતું હોય તો આપણે એના માટે ઉપર રજૂઆત વિભાગીય કક્ષાએ વિભાગીય નિયામક સાહેબને કરાવી શકીએ. જો મોટી સ્કૂલ હોય થઈ શકે. ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સામે આવી. ખાનગી વાહનોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ સાથે ન કરે નારાયણ કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. દેવ ગોસ્વામી, ઝી મીડિયા, સાબરકાંઠા. તો સાબરકાંઠાની જેમ અરવલ્લી જિલ્લામાં પણ ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું અને તેમાં શું સામે આવ્યું તે જોઈશું એક બ્રેક બાદ. વિરામ બાદ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. તેમાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જતા હોવાનું સામે આવ્યું હતું. એસટી બસની અનિયમિતતાના કારણે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ અહીં પણ મજબૂર થયા છે. બસની અનિયમિતતા, હાલાકીમાં વિદ્યાર્થીઓ, ખાનગી વાહનોમાં થાય છે જોખમી સવારી, વિદ્યાર્થીઓની સુરક્ષા મુકાય છે જોખમમાં. મિની બસમાં બેસાડાય છે 65 વિદ્યાર્થીઓ. છેવાડાના ગામડા સુધી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની વાતો કરતું રાજ્યનું શિક્ષણ વિભાગ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ કઈ રીતે દરરોજ જોખમી મુસાફરી કરીને શાળાએ પહોંચે છે તેની તકેદારી રાખવાનું ભૂલી ગયું છે.
24 કલાકની ટીમે બાયડ તાલુકામાં રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું, જ્યાં એસટી બસની અનિયમિતતાને કારણે ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરાય છે, તો રિક્ષા કે જીપમાં લટકીને વિદ્યાર્થીઓને મુસાફરી કરવી પડે છે. નથી આવતી એટલે અમારી રિક્ષામાં આવવું પડે છે, અને બસ અમે બસમાં બહુ ભીડ થાય છે એટલે મારે બસમાં નથી આવતા, રિક્ષા મુસાફરી કરવી પડે છે. અહીંયા એસટી વિભાગે શાળાના રૂટ પર એક મિની એસટી બસ મૂકી છે, પરંતુ એસટી બસમાં વિદ્યાર્થીઓ જે રીતે બેસાડવામાં આવે છે તે જોઈ એસટી સલામત સવારી નહીં પરંતુ અસલામત સવારી હોય તે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પરથી પુરવાર થાય છે. આપણે આ બસના ડ્રાઈવર સાથે વાત કરીશું, ડ્રાઈવરને પૂછીશું કે તે આ જ રીતે રોજ મુસાફરી કરાવે છે, આ જ રીતે આ બસમાં રોજ બાળકો ભરો છો? આ જ રીતે. કેટલા સમયથી આ બસ ચાલુ થઈ? એક વર્ષથી. એક વર્ષથી. તો ક્ષમતા કરતા જે વધુ બાળકો ભરો છો, કેટલાની કેટલા પેસેન્જરની ક્ષમતા છે આ બસની? ક્ષમતા તો 30-33 બેઠક વાળા છે. બરાબર. 33 બેઠકની જગ્યાએ આપે 65 જેટલા બાળકો જ ભર્યા છે અને બાકીના પેસેન્જર અલગ? આપ નહીં, નાના બાળકો ખરા ને? નાના બાળકો ખરા, પણ આટલા બધા બાળકો ભરો છો, જીવના જોખમે કોઈ વખત કોઈ તકલીફ થઈ ગઈ તો જવાબદાર કોણ? હા, એ તો પણ અત્યારે તો આગળ બસના જે ઓછી બસ હોવાને એના લીધે મુશ્કેલી બહુ પડે. સૌ ભણે સૌ આગળ વધીની વાતો વચ્ચે પણ અનેક ગામડાઓમાં વિદ્યાર્થીઓએ પાયાનું શિક્ષણ મેળવવા માટે જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે, ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ અને વાહન પરિવહન નિગમ આ દિશામાં ઝડપથી કામગીરી કરે તે જરૂરી બન્યું છે. સમીર બલોચ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અરવલ્લી. તો વિકાસની વાતો વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં એસટી બસ જેવી પ્રાથમિક જરૂરિયાત પણ મુસાફરોને મળી શકતી નથી, ત્યારે સૌથી વધારે કફોડી હાલત વિદ્યાર્થીઓની થાય છે. તેવામાં ખાનગી વાહનોના છાપરે બેસી અને શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. રિક્ષામાં ખીચોખીચ ભર્યા વિદ્યાર્થી, અકસ્માત થાય તો કોની જવાબદારી? નિંદ્રાધીન અવસ્થામાં તંત્ર, એસટીની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ લાચાર. થોડા દિવસ અગાઉ સુરતમાં સ્કૂલ રિક્ષા પલટી ખાઈ જવાથી વિદ્યાર્થીનું મોત થયું હતું, ત્યારે દરરોજ આવા પ્રકારની મુસાફરી શાળાના વિદ્યાર્થીઓ કરતા હોય છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં Z24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરાયા હતા, તો રિક્ષામાં તો વિદ્યાર્થીઓ બેસાડાયા પરંતુ તેની છત પર પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. સાધન જ નથી મળતો. દરરોજ આ રીતના આવવું પડે છે? હા, દરરોજ. કેટલા વખત થી આવો? એક વર્ષ. દરરોજ આ રીતના જીવના જોખમે આવવું પડે છે? હા, જીવના જોખમે જ આવવું પડે છે. આ કોઈ સાધન જ નહીં મળતા તો ફરી શું કરવાનું સાહેબ? એસટી બસ સમયસર ન મળતા વિદ્યાર્થીઓએ ન છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે. શાળાએથી છૂટ્યા બાદ જો વિદ્યાર્થીઓ એસટી બસની રાહ જોવા બેસે તો તેમને કલાકો સુધી રાહ જોવાનો વારો આવે છે. દરરોજ નજર સમક્ષ પરિસ્થિતિ જોયા બાદ પણ શાળા સંચાલકો યોગ્ય પગલાં લેવાને બદલે આવી મુસાફરી ન કરવાની સુફિયાણી સલાહ આપે છે. અમે અવારનવાર બાળકોને સૂચના આપીએ છીએ સાંજે છૂટતી વખતે કે આવી રીતે વાહનોમાં જશો નહીં, જાનનું જોખમ ઊભું થાય છે. એટલે અમે ફરીવાર એવા વિદ્યાર્થીઓને બોલાવીને કહીશું કે આ રીતે તમે જશો નહીં. બસ આવે છે, બસ પૂરતી ના હોય તો અમે જાણ કરીશું અથવા અમને તમે જાણ કરો કે આ રીતે અમે કેમ જઈ રહ્યા છીએ એનું અમને જાણકારી આપો. સાથે સાથે અમે એ પણ એમને કહીશું કે તમારા જે પ્રશ્નો છે આ વાહન વ્યવહારના આવવા જવાના એ કયા પ્રશ્નો છે. બીજી તરફ એસટી નિગમ પણ પોતાને આવી કોઈ રજૂઆત ન મળી હોવાનું કહી પોતાનો બચાવ કરે છે. હાલ માત્ર એક બસ છે અને જરૂર પડશે તો બીજી બસ મૂકવામાં આવશે તેવી હૈયા ધારણા હાલોલના ડેપો મેનેજરે આપી છે. નહીં, હાલમાં અમને કોઈ રજૂઆત મળેલ નથી, પણ સણસોલીના બસ એક જાય જ છે અને એમાં જો જરૂર હશે તો કાલથી અમે મોટી બસ કરી અને સુવિધા પૂરી પાડીશું, અને તેમ છતાંય જરૂર હશે તો બીજી એક બસનો પણ ઉમેરો કરી આપીશું.
વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં લટકાવવામાં આવે છે, ત્યાં સીએનજી કીટ ભરાયેલી હોય છે, જેના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના ઘટી શકે છે. પરંતુ આરટીઓ, ટ્રાફિક પોલીસ, એસટી નિગમ કે સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જયેન્દ્ર ભોઈ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, પંચમહાલ. બેટી બચાવો બેટી પઢાઓની વાતો તો થાય છે, પરંતુ દીકરીઓ કઈ રીતે ભણે જો શાળાએ જવા માટે તેમને યોગ્ય પરિવહન ન મળે? છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ભણવા ઈચ્છતી વિદ્યાર્થીઓએ દરરોજ શાળાએ જવા માટે વેઠવી પડે છે અનેક મુશ્કેલીઓ. સરકાર કહે છે બેટી બચાવો અને બેટી પઢાઓ, તો આવી રીતે ભણી શકાય ખરું? કેટલી છોકરીઓ આવા ત્રાસીને કારણે ભણવાનું છોડી દે છે. અમારે ભણવું છે એટલે અમે જીવ પણ જોખમમાં નાખીને જઈએ છીએ. આ છોટાઉદેપુર જિલ્લામાં નાના એવા ગામડામાં રહેતી વિદ્યાર્થીની છે, જે આજે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સામે સવાલ ઉઠાવી રહી છે. એસટી બસમાં વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મુસાફરી કરી શકે તેવો નિયમ બનાવાયો છે, પરંતુ અહીં તો પરિવહન માટે એસટી બસ જ નથી. ત્યારે 5 કિલોમીટર ચાલીને મુખ્ય માર્ગેથી ખાનગી વાહનમાં બેસી વિદ્યાર્થીઓએ શાળાએ જવું પડે છે. જલોદાથી ડુમાલી 5 કિલોમીટર છે, ત્યાંથી દિલ્હી અમારે ચાલતા આવવું પડે છે. બસ માટે અમે ડેપોમાં અરજી પણ આપી છે 2-3 વાર, પણ બસની કોઈ સુવિધા નથી. બસ નિયમિત ન હોવાને લઈને વિદ્યાર્થીઓએ છકડા, જીપ સહિતના ખાનગી વાહનોમાં બેસવું પડે છે. ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને લટકાવીને બેસાડવામાં આવે છે. ઘરેથી સમયસર નીકળ્યા બાદ પણ બસ સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચે છે, જે વિદ્યાર્થીઓની માનસિકતા પર અસર કરે છે. 10મા ધોરણમાં ભણું છું અને ગુંગાવાડાથી આવું છું, 5 કિલોમીટર ચાલતા આવું છું. અહીં આવીને સરકારી બસ નહીં મળતી, સરકારી બસ નથી, એક્સપ્રેસ બસ છે, તેથી મારે સ્કૂલે જવાના ટાઈમે સર પહોંચાતું નથી. કઈ રીતે જાવ? સ્કૂલે ખાનગી વાહનોમાં લટકીને જઈએ છીએ. હા, જીવના જોખમમાં જવું પડે છે. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત એસટી વિભાગ સમક્ષ અનેકવાર મૂકી ચૂક્યા છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. છેવાડાના ગામ સુધી શિક્ષણ પહોંચાડવાની વાત કરતું રાજ્યના શિક્ષણ વિભાગને છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જમીલ પઠાણ, ઝી મીડિયા, છોટાઉદેપુર. તો જોખમી શાળા અંગે અમે ભાવનગરમાં પણ રિયાલિટી ચેક કર્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓમાં તપાસમાં સામે આવ્યું કે આ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા જ નથી, જેથી આ શાળાઓમાં અભ્યાસ કરતા 25,000થી વધુ વિદ્યાર્થીઓ ખતરામાં ભણી રહ્યા છે. તો વળી સત્તાધીશો ટૂંક સમયમાં ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવશે તેવો રાગ આલાપી રહ્યા છે. ઘણી શાળાઓમાં નથી ફાયર સેફટીની સુવિધા. વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે કરે છે અભ્યાસ. વિદ્યાર્થીઓને ક્યારે મળશે સુરક્ષા કવચ? તાજેતરમાં સુરત ટ્યુશન ક્લાસીસમાં બનેલી આગની ઘટનાથી ભાવનગરના શિક્ષણ વિભાગે શીખ લીધી હોય તેવું નથી લાગતું, કેમ કે અમારા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની 55 શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીના સાધનોનો અભાવ છે. આ 55 શાળાઓમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ફાયર સેફટીના સાધનો ન હોવાથી કોઈ આગની ઘટના બને તો જવાબદાર કોણ? આ અંગે શિક્ષણ સમિતિના સભ્યએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં નિંભર તંત્રએ કોઈ પગલાં લીધા નથી. ફાયર સેફટી તો અત્યંત જરૂરી છે કે જે બાળકો માટે ખૂબ જ ઓલી છે, અને ઘણી સ્કૂલો તો આજુબાજુમાં રેસિડેન્ટ છે. કાલ વારે કાંઈક કોઈના ઘરમાં કાંઈ થયું અને સ્કૂલમાં બાળકો ભણતા હોય તો થાય, તો એની માટે અમે વારંવાર રજૂઆત કરી છે, અને આગામી દિવસોમાં જો આ નહીં કરે ફાયર સેફટી કે સીસીટીવી તો એની માટે અમે ગાંધીજીથી અમારે આંદોલન કરવાની પણ તૈયારી અમારી છે. એક તરફ સરકાર સેફટીને લઈને જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. ફાયર સેફટીના સાધનો અને સીસીટીવી લગાવવા માટે બજેટ ફાળવાયું હોવા છતાં આજ દિન સુધી કામ થયું નથી.
શાળામાં જો કોઈ આગનો બનાવ બને તો વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. આ સાથે જ શાળામાં રહેલા રેકોર્ડ પણ બચાવી શકાય તેમ નથી. ત્યારે આ અંગે સત્તાધીશોને પૂછતા તેમણે ટૂંક સમયમાં ફાયર સેફટીના સાધનો લાગી જશે તેવો વાયદો કર્યો હતો. દરેક શાળા પોતાની રીતે ફાયર સેફટી માટેની ચિંતા કરતી જ હોય છે, પણ શિક્ષણ સમિતિ દ્વારા મહાનગરપાલિકાની 100% ગ્રાન્ટમાંથી 4 લાખના ખર્ચે અમે ફાયર સેફટીના સાધનો ટૂંક સમયમાં પહોંચતા કરી દઈશું. વાત રહી સીસીટીવી કેમેરાની, તો એ અંગે અમે 55 શાળાની અંદર એમના એન્જિનિયર દ્વારા કેવી રીતે કનેક્ટિવિટી આપવી એના નકશા, એની ડિઝાઇન બધું તૈયાર થઈ ગયું છે. બધો સર્વે થઈ ગયો છે. કુલ 55 સ્કૂલ ને 45 બિલ્ડિંગ છે. સેફટી માટે અને સીસી કેમેરા માટે સરકારશ્રીમાં પણ અમે જે અલગ અલગ સસ્તા અલગ અલગ વસ્તુ હોય છે ત્યાં આગળ આ વસ્તુની ગ્રાન્ટની માંગણી પણ મૂકેલી છે. સીસીટીવીની ગયા બજેટમાં જ અમે ફાળવણી કરી દીધી છે એની ગ્રાન્ટની. તેની ટેન્ડરિંગ કરી અને એ સુવિધા તાત્કાલિક ત્યાં ઊભી થાય એની માટે તાત્કાલિક પ્રયત્ન કરવામાં આવશે અને ત્યાં તાત્કાલિક ત્યાં સીસીટીવી કેમેરા લાગી જશે. ફાયર સેફટીની બાબત છે તેમાં પણ હું આજે જ અત્યારે વાત કરીને તેમાં શું જે કાંઈ પણ કરવું પડે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને તેમાં પણ ઝડપથી થઈ જાય તેવું હું તમે આપને સત્તાધીશો અને અધિકારીઓ મીડિયા સમક્ષ ઝડપથી કામગીરી કરવાની હૈયાધારણા આપી રહ્યા છે, પરંતુ ઘણા સમય પહેલા જે કરવાનું હતું તે કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આમ ભાવનગરમાં પણ અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ જોખમ નીચે અભ્યાસ કરી રહ્યા છે. નીતિન ગોહિલ, ઝી મીડિયા, ભાવનગર. તો આ હતી અમારી ખાસ રજૂઆત. આશા રાખીએ કે નાના ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારોની અંદર વિદ્યાર્થીઓની સમસ્યાઓ પ્રત્યે સ્થાનિક પ્રશાસન જાગૃત બને અને જલ્દીથી તેની સમસ્યાઓનો હલ આવે. તો આપ જોતા રહો ઝી 24 કલાક.